વડોદરા શહેરમાં એક બાજુ લારી ગલ્લા પથારાવાળાઓ તેમજ ફેરિયાઓને લોન આપવામાં આવે છે ને બીજી બાજુ લારી ગલ્લા પથારાવાળાઓની રોજગારી છીનવી રહ્યા છે। તેના કરતાં વડોદરાના લારી ગલ્લા પથારાવાળા ફેરિયાઓને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શહેરી ફેરિયા લીધી નીતિ ઘડી છે। તેનો અમલ કરવા બાબતે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મેયર નિલેશ સિંહ રાઠોડને આવેદન પત્ર આપ્યું અને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ફેરિયા નીતિ ઘડી છે તેનો તાત્કાલિક અમલ કરી વડોદરા શહેરના તમામ લારી ગલ્લા પથારા અને ફેરિયાઓને ન્યાય આપવાની સામાજિક કાર્યકરની માંગ છે, નહીં તો આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા સામે ઉપવાસ આંદોલન કરવા માંગ આવશે। जी रीते जुवा जाइए तो वडोदरा शहर की अंदर लारी गल्ला पथारा चलावनारा वर्षो थी राजा रजवाड़ा समय थी लारी गल्ला पथारा चलाई रहा है। हाल में वडोदरा महानगरपालिका द्वारा जुवा जाइए तो केटलाय विस्तारों में लारी गल्ला पथारा दूर करवामां आवे छे। माननीय प्रधानमंत्री की योजनाओ है कि योजना थकी लोग आगळ वधे અને સ્વનિર્ભર યોજના હેઠળ માન્ય પ્રધાનમંત્રીની 10,000 થી 20,000ની લોન આપવામાં આવી રહી છે। જો એક બાજુ લોકો આગળ આવતા હોય ને માન્ય પ્રધાનમંત્રીની લોન લેતા હોય અને આગળ વધવાનો પ્રયાસ કરતો હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા જો આ તે લારી ગલ્લા પથારા ઉઠાવી લેતા હોય તો આ લારી ગલ્લા પથારાના લોન કઈ રીતે ભરશે। બીજી બાજુ જોવા જઈએ તો મોંઘવારીનો પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્ન છે, અનેક પ્રશ્નોથી લોકો પીડાઈ રહ્યા છે। કોરોના કાળથી લોકો માંડમાં બેઠા થયા છે, માન્ય પ્રધાનમંત્રી યોજનાનો અમલ કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર લારી ગલ્લા પથારા ઉઠાવી લેવામાં આવે છે, જેના કારણે લાખો રૂપિયાનું લોકોને નુકસાન થાય છે, લારીઓ જમા થાય છે। આજે વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ, સાથે જણાવીએ છીએ કે જો આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસ અમે ઉપવાસ આંદોલન કરીશું। બીજી બાબત એ છે કે વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે અપનાવવાની છે એ વડોદરા મહાનગરપાલિકા સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવતી નથી, જેના કારણે લારી ગલ્લા પથારાવાળાઓને ભોગવવાનું આવે છે। તો મેયર સાહેબ, ચેરમેન સાહેબ ને કમિશનરને વિનંતી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલામાં વહેલી તકે અપનાવે અને તમામ લારી ગલ્લા પથારાવાળાઓને ન્યાય આપે તેવી અમારી માંગ છે।